તમારો જેવો એક સામાન્ય માણસ છું, ખાઉં છું, પીઉં છું, ઉગાઈ જાઉં છું, બસ બીજું કાંઈ જાણતો નથી. હું જન્મ્યો એ સારું નસીબ લઈને જન્મેલો, એટલે બધા વાહ વાહ કરે છે, બધી જે અક્કલ તો બહુ કમી છે. આ લાઈફ ને લીધે મને બધાના ફેસીસ દેખાતા નથી. આ લાઈફ જરા આમ જાય તો મને દેખાયવી, જો હવે બધું દેખાય છે આમથી લે લાઈફ. અહીંયા બોલો બધા ને દેખાશે, જો આપણે ફિલોસોફી કરવી નથી, આપણને સાયન્સ લાવવું નથી, આપણને જીવનની વાત કરવી છે. આપણે કોઈ દેવ દેવતા નથી, સાધારણ મનુષ્ય છીએ. ભૂલો થાય, ખોટું થાય, કોઈ કદાચ સાચું બોલાઈ જાય, એને માટે બહુ મનદુખ ન કરવું. હે બધા કે સાચું બોલું, ક્રોધ ન કરો, ચાલે હવે, તેથી કઈ ના થાય એવું કઈ નથી. જૂઠું બી બોલાય ને ક્રોધ બી કરાય, પણ શાંતિથી જીવાય કે એ જોવું જોઈએ. જો શાંતિથી જીવી શકાય તો પછી બધું ચાલે. કા કૃષ્ણ ભગવાને નથી કીધું, કા નથી એને માર્ગદર્શન આપ્યું ખોટું કરવું કરવા માટે, તો પછી આપણે ખોટું કરવું કરીએ એમાં શું ના હોય છે. આખા દિવસની પ્રવૃત્તિમાં તમને અને મને કેટલો સમય મળે, માટે જે કઈ મને કહેવું છે એ જો તમે 5-10 મિનિટમાં રોજ કરી શકતા હો તો તે તમને કામ લાગે, પણ લાંબુ હકું અને તમને કહું કે આ કલાક વે કરો તો તમારું મન ન લાગશે. માટે તમારે માટે એકદમ સિમ્પલ સરળ વસ્તુ છે એ મને સમજાવવી છે. હું નાનો હતો, 9-10 વર્ષનો હતો, મારા બાપુજી પ્રાર્થના કરે પછી આમ આમ કરે. મેં મારા બાપુજીને કહ્યું કે આને શું ગુના કીધો આમ આમ કરો છો, ગુના તો આને કીધો છે એને મારો. મારા બાપુજી બહુ શાંત સ્વભાવના હતા, ગુસ્સો ના કર્યો, પણ બીજે દિવસથી આમ આમ કરવાનું છોડી દીધું. માટે પ્રાર્થના બીજે આપણે કરીએ, મંદિરમાં આપણે જઈએ, એ બધું ઠીક છે. ભગવાને આપેલું આ મંદિર જે છે ને એની કોઈ પરવાહ કરતો નથી. અંદર બેઠેલો જીવતો જાગતો ભગવાન છે ને એને કોઈ જોવા માંગતો નથી. રાધે કૃષ્ણ એ બધા જ જાણે છે, એક કથા સમજીને બધા જાણે છે, પણ જાણે છે કે આ રાધા છે એના અંદર બેઠેલો ભગવાન કૃષ્ણ છે, અને આ મંદિરને બહુ જ સ્વચ્છ ને સુંદર બનાવી શકાય છે, અને રોજ અંદરના બેઠેલા જાગતા જીવતા ભગવાનની પૂજા કરી શકાય છે. એ જો તમે જો સમજો ને કરો અને પામો
તો બાકી શું રહ્યો? શું જળવું છે બાકી? સાયન્સ શું આપણું કલ્યાણ કરવાનું છે? જો આપણે અંદર બેઠેલા ભગવાનને જો ના ઓળખશું તો શું કામ આવવાનું છે? હમણાં આપણે કહ્યું કે પાવર ગયો, એ પાવર શબ્દ શું છે? એ પાવર તો અંદરનો બેઠેલો ભગવાન છે, એ જયારે જાય ત્યારે બધો પાવર જાય. અને એને મેળવવા માટે બહુ કષ્ટ ઉઠાવવું પડતું જ નથી. આ બધું ખોટું છે. માણસો આસામમાં ભાગે છે, માણસો હિમાલય પર ભાગે છે, સંસાર છોડીને. શું ભગવાન ત્યાં બેઠેલો છે? તો પછી ભગવાનનો અર્થ શું? જો એ જો હિમાલય પર બેઠેલો હોય તો, કે કોઈ આશ્રમમાં બેઠેલો હોય તો, એ જો તમારા ને મારા અંદર જો ન બેઠેલો હોય તો એ ભગવાન નથી. ફિલોસોફી કરવી નથી, પરંતુ હકીકત છે. દરેક શ્વાસ જે આપણે લઈએ છીએ એની દયાથી લઈએ છીએ. હું બ્રીધિંગનું તમને પછી સમજાવીશ, પહેલું તો એ સમજાવીશ કે શ્વાસ આપણે અંદર લઈએ અને શ્વાસ આપણે બહાર કાઢીએ ત્યારે બે શબ્દોનો ઉપયોગ થવો જોઈએ. શ્વાસ અંદર લઈએ ત્યારે લવ, અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે ફર્ગિવનેસ. એ જો આપણામાં એ તત્વ ન હોય તો કોઈ બ્રીધિંગ બી કામ લાગવાનું, કોઈ એક્સરસાઇઝ કામ લાગવાની નથી, કોઈ ટેકનિક કામ લાગવાની નથી, કોઈ યોગ કામ લાગવાનું. સાયન્સ કહે છે, બધું બહુ ખરું બી કહે છે. આપણામાં કેટલા પ્રોસેસ છે, વિચારની ગતિ શું છે, આ બધું ઘણું ઘણું છે, જાણવાનું છે, જાણવા લાયક છે, જાણેલું છે, નથી જાણેલું. પરંતુ આ જે ખોપરી છે ને, એમાં જે મગજ છે ને, એ આખા વિશ્વમાં સૌથી નાલાયક વસ્તુ છે. એ જો ના હોય ને તો આપણે બહુ સુખી થઈએ. તમે ગભરાઈ જશો કે ભાઈ મગજ નહી હોય તો પછી કેમ જીવાય? દુનિયાનો સૌથી મહાન સાયન્ટિસ્ટ હોકિન્સ એ વ્હીલચેરમાં ફરે છે, એનાથી બોલાતું નથી, અંદર ઇન્સ્ટ્રુમેન્ટ મુકાય ત્યારે એનો અવાજ બહાર આવે છે. એને આખી ખોપરીની અંદર અડધો અંશ જેટલું બી મગજ નથી, અને એ દુનિયાનો સૌથી મહાન સાયન્ટિસ્ટ છે. તો પછી આ મગજનું કામ શું છે? ખાલી આપણે ખોટે રસ્તે લઈ જવાનું એનું કામ છે. માટે આપણે બહુ ભાર મગજ પર નહીં લઈશું. આ મગજ છે ને, એને જીવતું રાખવાને માટે શ્વાસની બહુ જરૂર છે. તમે 5 મિનિટ શ્વાસ ન લો ને તો થાંભી જશે. માટે શ્વાસ બહુ જરૂરી છે. અને શ્વાસ જરૂરી છે એટલે ત્યાં આવેલું ડાયાફ્રામ એ બહુ જરૂરી છે. આ ડાયાફ્રામ છે તે તો આવું મોશન છે. જ્યારે આમ થાય છે ત્યારે આ પાછલીઓ ખુલે છે, આપણે શ્વાસ અંદર લઈએ છીએ. જ્યારે આમ થાય છે પાછલીઓ અંદર આવે છે, શ્વાસ બહાર નીકળી જાય છે. પણ શ્વાસ તો કઈ સ્કૂલમાં શીખવા જવું પડે છે? કેમ લેવાનું? તે મારા વાઇફને મેં કહ્યું કે હું માઇસોર જાઉં છું. તો કેમ ભલા, માઇસોરજીને શું કરે છે? તો શ્વાસ કેમ લેવો એ સમજાવવું છે. મને કહે હવે ઉંમર થઈ એટલે તમારું ગયું, હવે શ્વાસ લેવામાં શું શીખવાનું છે? તમે માઇસોરજીને શ્વાસ લેતા શીખો છો?
બેને છે તો ખરું, માટે તમને જો હું કહું કે શ્વાસ કેમ લેવાનો એ જો હું શીખવું તો તમે માથે હાથ દઈને કહેશો કે આ કા કકલાત સમજાવે છે. પણ જે ચીજ આપણે જન્મની શરૂ કરીએ મરણ સુધી ચાલુ રાખીએ શ્વાસની ગતિ, એ પર આપણે જરાય ભાર મૂક્યો નથી. શું ખાવું એ પર બહુ ભાર મૂક્યો છે, અને એને કેવી રીતે પકાવવું એની ઉપર બહુ ભાર મૂક્યો છે. એની સાથે કેટલા અથાણા ખાવા એની ઉપર બહુ ભાર મૂક્યો છે. અને રોટલો કેવો છે, ઘઉંનો છે કે બાજરીનો, એની ઉપર બહુ ભાર મૂક્યો છે. પણ હું શ્વાસ કેમ લઉં છું એ તો ભગવાન જાણે. અને તેને લીધે આપણી તબિયતમાં ફરક પડે છે. 24 કલાકમાં સવારે, બપોરે, સાંજે, રાતે આ શ્વાસની ગતિ એક સરખી ચાલતી નથી. આ જેમ ફરે ને તેમ શ્વાસની ગતિ ફરે છે. એ એક્સાઇટ થાય તો મિનિટના 20 શ્વાસ ચાલી જાય. એ કંઈક ભૂલમાં શાંત પડી જાય તો મિનિટના 12 શ્વાસ ચાલી જાય. તો આનો ગુલામ આ એવી રીતે આપણું જીવન છે. જ્યારે ખરું જોતા તો આનો ગુલામ આવી રીતે જીવવું જોઈએ. પગના જોડા માથા પર ને માથાની ટોપી પગમાં, એવી રીતે આપણે જીવીએ છીએ. હા, એ હકીકત છે કે જેવી મારી મગજની સ્થિતિ, જેવા મારા ઇમોશનલ જેવી મારી સ્થિતિ, એની ઉપર મારો શ્વાસ ચાલે છે. ભગવાને કોઈ એક ચીજ પર આપણે કાબુ મેળવી શકીએ એવું રાખ્યું જ નથી. આની ગતિ, લોહીની ગતિ, હાથનું બીટિંગ, કાંઈ પણ છે, પાચન શક્તિ, કશા પર આપણો વિલ પાવર અથવા આપણો કંટ્રોલ ચાલી શકતો નથી. એટલે આપણે કંટ્રોલ કરવાનો વિચાર એ રાખતા નથી. ભગવાને ખાલી એક જ સુંદર ચીજ આપી છે, શ્વાસ પર કંટ્રોલ. જો એ એક ચીજ આપી છે તો તે એક ચીજ આપણે અપનાવી લેવી જોઈએ ને એની ઉપર કંટ્રોલ મેળવી લેવો જોઈએ. હવે યોગશાસ્ત્ર તો માસાગર છે. યોગશાસ્ત્ર સંપૂર્ણ રીતે શીખવા જઈએ તો 5-10 ભાવ નીકળી જાય, એટલો સમય તો આપણી પાસે છે નહીં. 84 પ્રાણાયામ છે, 84 આસન છે. એ જો કરવા બેસીએ તો સવારની રાત થઈ જાય. એટલે આ બધા ફાંફા છોડી દેવા છે. હું 7 વર્ષનો હતો, ગુરુદેવના ચરણમાં મોટો થયો છું. 7 વર્ષનો હતો ત્યારથી આજ સુધી એને જે દોવી 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 દોવીને જે રેરી દીધું છે એમાંથી હું તમને થોડું આપું છું. એને આમ સમજાવ્યો કે સંપૂર્ણ તંદુરસ્તી માટે, આરોગ્ય જીવન માટે 7 મિનિટ બહુ થઈ ગઈ. દિવસની 7 મિનિટ જો તમે મહેનત, કાં તમે ન ચૂકી ગયા છો એ જાણવું જોઈએ. ધ લિવિંગ પ્લેનેટ અર્થ એટનબરોની 30 સદી આગળ શાસ્ત્રમાં લખ્યું છે, ધ લિવિંગ પ્લેનેટ અર્થ એ 30 સદી અગાઉ શાસ્ત્રમાં લખાયેલું છે. ખૂબી એટલી જ છે કે અસલ બ્રિટિશનો રાજ હતો ને, ત્યારે હિન્દુસ્તાનથી
કેસ્ટર સીડ, એરંડિયાના બિયા વેલા જ જતા હતા, અને ત્યાંથી કેસ્ટર ઓઇલ બનીને અહીં આવતો હતો. આજે આપણા શાસ્ત્ર અહીંથી ત્યાં જાય છે અને તેની લેંગ્વેજમાં અહીંયા આવે છે. કોઈ થિયોસોફી કહે છે, કોઈ આ કહે છે, કોઈ તે કહે છે, પણ આપણા શાસ્ત્રની બહાર કાંઈ જાણવા જેવું નથી. અને જે જાણવા જેવું છે એ આપણા શાસ્ત્રમાં છે. એ ખજાનો આપણી પાસે હોવા છતાં આપણે ભિખારી કેમ થઈ ગયા? હજારો વર્ષના પુણ્ય હોવા છતાં આજે આપણી સ્થિતિ એમ કેમ થઈ ગઈ? એનું એક જ કારણ છે, ભગવાનને તો આપણે ભૂલી ગયા, કાંઈ નહીં, પણ શાસ્ત્રને બી ભૂલી ગયા. તો આપણે શરૂ કરીએ. પહેલે આપણે જે 24 કલાક શ્વાસ ચાલે છે ને એ ખોટો છે અને ખરો શું છે એ જોઈએ. મેં હમણાં કહ્યું તેમ આની સ્થિતિ પર અને ઇમોશનલ સ્થિતિ પર આપણો શ્વાસની ગતિ 12 થી 20 હોય ચાલે છે. એને કોઈક રિધમ પર, કોઈ ચોક્કસ ફિક્સ ગતિ પર ચલાવી શકાય કે? અને જો આપણા શ્વાસને કોઈ ચોક્કસ ફિક્સ ગતિ પર અને કોઈ ચોક્કસ રિધમ પર ચલાવીએ તો શું થાય? અહીંયા આપણા ફેફસા છે. દરેક જણ આપણે શ્વાસ તો લઈએ છીએ, કોઈક ક્યાંથી લે છે, કોઈક ક્યાંથી લે છે, કોઈક પૂરું લે છે, એમાં કોઈ બહુ ફરક પડતો નથી. વેસ્ટર્ન સાયન્સ આપણી પાસે ડીપ બ્રીધિંગ કરાવે છે, એનો કોઈ અર્થ નથી. બ્રીધિંગ ચોક્કસ ગતિએ અને ચોક્કસ રિધમે થવું જોઈએ. આપણા આ ફિઝિકલ બોડી સાથે સૂક્ષ્મ શરીર બી જોડાયેલું છે. એ શરીર પ્રાણ લે છે, આ શરીર બ્રેથ લે છે, અને એ બેની ગતિ સિંક્રોનાઇઝ નથી, એક સાથે નથી. જો આ બેની ગતિ આપણે એક સાથે કરીએ તો આપને શું ફાયદો થાય? લડાઈના ટાઈમ પર ફાઇટર પ્લેન્સને જ્યારે પેટ્રોલ જોઈતું હતું તો મોટા પ્લેનો પેટ્રોલ લઈને જાય અને પછી પાઇપથી હવામાં જ મોટામાંથી નાનામાં પેટ્રોલ જતું હતું. પણ તેમ કરવાને માટે હાઈટ અને સ્પીડ એ બેસાડવી પડતી હતી. તે પ્રમાણે જો આપણે આ બે પ્લેનમાં કેમ બેસાડીએ છીએ, તેમ આ બે શરીરમાં, સૂક્ષ્મ શરીર અને આ ફિઝિકલ શરીરમાં જો આપણે એ ગતિ જો બેસાડીએ તો પ્રાણ, જે આપણે એક શબ્દ તરીકે ઓળખીએ છીએ અને જેનો આપણે એક્સપિરિયન્સ મળ્યો નથી, એ પ્રાણ શું છે, એ પ્રાણ જો આ શરીરમાં ફ્લો થાય તો આપણા શરીરને કઈ જાતની એનર્જી મળે એ શાસ્ત્ર સમજાવે છે. તમે હિલ સ્ટેશન પર જાઓ છો છુટ્ટી કરવા, પણ સાથે આ મગજને લઈને જાઓ છો. એટલે ભલે કેટલી બી ચોખ્ખી હવામાં તમે જાઓ,
એ હવાને પોલ્યુટ કરતા આને વાર લાગતો નથી. એટલે તમે મહિનો દિવસ બી હિલ સ્ટેશન પર રહીને આવો, તમારામાં કશો ફાયદો આવે નહીં. જ્યાં સુધી આને એક બાજુ ન મૂકી શકતા હો ત્યાં કશું થવાનું નથી. હવે એને કાઢીને તો ના મૂકી દેવાય, પણ એને થોડું શાંત કરી દેવાય. હવે રિધમ બોલ તો બહુ ઘરે ઘરે બોલાય છે. રિધમ એરોબિક્સમાં બી તો રિધમ આવે છે, દરેક મ્યુઝિકમાં રિધમ છે. એટલે આપણા મનની ઈચ્છા પ્રમાણે કંઈક રિધમ ઉત્પન્ન કરી દઈએ એ ના ચાલે. જે ભગવાને રચેલું છે એની સાથે ચાલવું જોઈએ. આ પૃથ્વી છે, જે ધરતી માં છે, જે આપણે જીવન આપે છે, અને જેની ઉપર આપણે ખૂબ જ બેદરકારીથી જીવીએ છીએ, તે છતાં એ કભી પુકારતી નથી. એવી દયાલુ માનું પોતાનું જે રિધમ છે, એ ધરતી માનું જે રિધમ છે, એ રિધમ આપણને અપનાવવું જોઈએ, એની સાથે આપણે ચાલવું જોઈએ. એની રિધમ શું છે? એની રિધમ આમ દેખાતી નથી. આ લાકડું છે, આ પથ્થર છે, આ લોખંડ છે, એ કઈ હિલે નહીં એટલે આપણે કઈ સમજ પડે નહીં. પણ મહાસાગર એમાં એની રિધમ દેખાય છે. આજે આપણું શરીર છે ને, એ 80% પાણી છે. જે મહાસાગરમાં મીઠું છે ને 2.5%, એ આપણા શરીરમાં 2.5% છે. જેટલું આયોડિન છે, સોડિયમ છે, પોટેશિયમ છે, એટલું જ આપણા શરીરમાં એ જ પ્રોપોર્શનમાં છે. એનો અર્થ એ છે કે નેચરમાં, ધરતીમાં કંઈક એવી રિધમ છે કે જે આપણા શરીરમાં મુકાયેલી છે, પણ આપણે તેને બહાર લાવતા નથી, તેનો ઉપયોગ કરતા નથી. માટે એ રિધમ પર જો આપણે બેસીએ તો કંઈક કલ્યાણ થાય ખરું. જો તમે ભરતી હોય, દરિયા કિનારે ઉભેલા હો, અને જ્યાં આસમાન દરિયાને મળે છે એટલે હોરાઇઝન, એ બાજુ જો તમે જુઓ ભરતી હોય તારે, તો મોજા આમ આવે છે. શું? 1, 2, 3, 5, 6 આ મોજા આ એક જ રિધમ પર જાય છે. પછી તમે જોયો તો પેસિફિક ઓશનમાં જાઓ, એટલાન્ટિક ઓશનમાં જાઓ, કે ચોપાતી જાઓ, કે કાં બી જાઓ, ભરતીમાં જોશો તો આ રિધમ છે. એ રિધમ આપણામાં ચાલવો જોઈએ. જન્મીએ છે ત્યારે ચાલે છે. બાળક 9 મહિનાનું થાય તમે એ જ રિધમ પર શ્વાસ લે છે, પણ ગતિ વધારે છે, કારણ કે એનું પોષણ ફાસ્ટ થાય છે. તે વખતે એ 36ની ગતિએ પણ એ જ રિધમે શ્વાસ લે છે. બહાદુરસિંહ જરા બહાર આવજો, મહેરબાની કરજો, જરા 36 પર મૂકોને. જન્મેલો બાળક શ્વાસ લે છે, પણ વિધમા જ્યારે 9 મહિનાથી 18 મહિનાનું રહે છે, 18 છે કે 18, ત્યારે 18ની ગતિએ, 18ની ગતિએ શ્વાસ લે છે.
અને 27 મહિનાનું 18-27 મહિનાનું થાય છે ત્યારે બાંધી ગતિએ શ્વાસ લે છે. જોયું ગતિ કેટલી ઓછી થઈ. પણ શું થાય છે, એ 27 મહિનાનો બાળક ઘરમાં મા બાપને જગડતા જોવે, સ્કૂલમાં વિદ્યાર્થીઓને જગડતા જોવે, ટીચરોને બૂમબડાટા પાડતા જોવે, એનો ઇમોશનમાં ફરક આવે, થોડું ડરી જાય અને એના ગતિમાં ફરક પડી જાય. જેમ મોટું થતું જાય, જેમ જેમ ઇમોશન્સ એનામાં આવતા જાય, તેમ તેમ આ રિધમ એ ભૂલી જાય. અને આજે તમે ભૂલી ગયા છો જે રિધમ કે જે લઈને તમે જન્મ્યા હતા. આપણે કંઈક નવું નથી કરતા, વી આર ગોઈંગ બેક ટુ નેચર. આપણે આ રિધમ ફરી વાર અપનાવીએ. હવે શું કરશું? ડોક્ટર સાહેબ તમને સમજાવી ગયા કે આ આપણામાં દરેક સેલ છે ને, એ જ્યારે મરે છે ને નવું જન્મે છે, એ જ મેમરી લઈને જન્મે છે, એટલે એ સુધરવાનું નથી. આમ જો હોય ને તો આપણે 40 લાખ વર્ષ પછી હતા ને તાજે બી હતે. આજે નથી એટલે એ મેમરી સુધરી ગઈ છે, એ પૂરવા છે. હા, જો કોન્શિયસલી એને સુધારવામાં ના આવે તો વધારે ટાઈમ લે, પણ જો એને કોન્શિયસલી સુધારવામાં આવે 6 મહિનામાં સુધરી જાય. થોડી આલસી કરો તો 12 મહિના લાગે, પણ મોટામાં મોટી ડિફિકલ્ટી શું છે, જો આપણે હેબિટને ફોર્મ કરીએ તો 24 કલાકે શ્વાસ ચાલી ન શકે. એક્સરસાઇઝ 5 કલાક થાય, 1/2 કલાક થાય, બાકીના પછી કલાક થાય, પછી બાકીના 23 કલાક. આ તો એની જાત પર પાછું ઉતરી જાય. માટે એને 24 કલાક રોકવા 24 કલાક અહીંયા એ રિધમ ચાલવી જોઈએ. માટે આપણને હેબિટ બનાવવી જોઈએ. એ હેબિટ બનાવવા માટે આ ટેપ બનાવી છે. એ રાતે મૂકી, ચાલુ કરી, પલંગ પર જઈ એ શ્વાસ લેતા લેતા એ રિધમ પર ઊંઘી જવાનું. હેબિટ બનાવવાનો આ લો છે કે જ્યારે આપણે જાગ્રત સ્થિતિમાંથી અનકોન્શિયસ સ્થિતિમાં જઈએ ત્યારે જે કરતા હોઈએ એ હેબિટ થાય છે. આ પ્રિન્સિપલની ઉપર આપણે આ મ્યુઝિક ચાલુ કરીએ, રાતે સુવા જઈએ. આપણે ચાલુ શ્વાસ કેમ લે છે? આપણે ચાલુ શ્વાસ આમ લઈએ છીએ, હવે એને ધીમો કર્યા આની સાથે જવા. જરા કોશિશ કરશો પ્લીઝ. ઊંડો દમ નથી લેવાનો, ધીમો લેવાનો છે. મ્યુઝિક સાથે લો.
તમે આ 10 મિનિટ કરશો ને ઊંઘ આવી જશે, તમારો બોડી ટોટલી રિલેક્સ થઈ જશે અને આ ભૂત છે ને એ નીકળી જશે. આ કહેવાની વસ્તુ નથી, એ તમને અનુભવ કરવાનો છે. દિવસે 5 મિનિટ આવી રીતે શ્વાસ લઈજો, રાતે સૂતી વખતે એ શ્વાસ લઈજો. 6 મહિનામાં તમને શું, આ ડીપ બ્રેથ નથી એટલે હું તમને આમ નથી બતાવતો, જો આમ નથી કરવાનો, ડીપ બ્રેથ નથી લેવાનો, સાધારણ જે બ્રેથ લો એટલો જ, પણ ગતિ એની સ્લો થઈ જાય છે. મિનિટના 12 અને ગતિ આ રિધમ પર ચાલવી જોઈએ. એ રિધમ પર તમે શ્વાસ શરૂ કરી દો. સાયન્સનો એક લો છે, બે વસ્તુ એક સમયે એક જગ્યા પર રહી ન શકે, બેમાંથી એક જ રહે. 2 થિંગ્સ કેન નોટ ઓક્યુપાય ધ સેમ પ્લેસ એટ ધ સેમ ટાઈમ. બે વસ્તુ કઈ? કોન્ફ્લિક્ટ એ જે મગજમાં ચાલે એ, અને રિધમ. ચોઈસ તમારી છે, રિધમ યા કોન્ફ્લિક્ટ. સારી જિંદગી તો કોન્ફ્લિક્ટમાં પૂરી કીધી, હવે થોડા રહ્યા તેમાં તો રિધમ નાખી દો. નવું વર્ષ આવે કે બધા રેઝોલ્યુશન કરે, આ વર્ષ તો આમ નહીં કરીશ, જાન્યુઆરીની 4 આવે એટલે આ વાત પૂરી થઈ જાય. કારણ કે ખાલી રેઝોલ્યુશન લેવાથી, ખાલી વિલ પાવરથી કશું થતું નથી. એક ખચ્ચર આવે ને, તેને આપણા કરતા વધારે વિલ પાવર હોય. કોઈ દાડો ખચ્ચર હારી જાય ને, ત્યારે તમારો વિલ પાવર ચલાવજો, એ જ જીતશે, તમે હારી જશો. એટલે વિલ પાવરમાં કઈ બળ્યું નથી, કાંઈક ઉપયોગની વસ્તુ આપણે સમજીને કરીએ. માટે આ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ શરૂ કરી દો. દિવસે 5 મિનિટ કરો, વધારે નથી કહેતો, અને રાતે સૂતી વખતે આ ટેપ ચલાવીને આરામથી સૂઈ જાઓ. જે લોકો કહે છે ને મને પૈસા ઊંઘ આવતી નથી, એને ઊંઘ આવી જશે. હું કેમ નથી આવતી? કારણ કે માઇન્ડ અને બોડી રિલેક્સ થયું નથી. એ કાંઈક કંઈક વિચારો આવ્યા જ કરતા હોય એટલે નિંદ્રામાં પડી જવાનું મુશ્કેલ પડે. જો આપણું આખું બોડી રિલેક્સ થઈ જાય તો ઊંઘ આવવી જ જોઈએ. જ્યારે હું રાતે સુવા જાઉં મને તો ટેપ ચલાવવી પડતી નથી, કારણ કે વજન તો 1, 2 ને 3 ગણું એટલામાં તો ગયા. હા, હું 4 કલાક સૂઉં છું, 4 કલાક પછી કઈક સૂતો સૂતો અજમાવ્યા કરું છું. અને કોઈ વખતે 48 કલાકે, કોઈ વખત 72 કલાકે ખાઈ લઉં છું. ભૂખે મરતો હોય તો એવો તો લાગતો નથી ને. ખાવાથી લોકો મરે છે, ખાવાથી લોકો દર્દી બને છે. ના ખાય ને
સુખી થઈ જાય, તબિયત સુધરી જાય. બપોરનું જમવાનું ટાઈમ થયો એટલે ખાવાનું, રાતે જમવાનો ટાઈમ થયો એટલે ખાવાનું, અને તે ઉપરાંત થોડો નાસ્તો સવારે અને સાંજે કરવાનો. અરે ભાઈ, એક ફેક્ટરી બાંધવાની હોય ને, તારે 1000 ટન સિમેન્ટ અને 1000 ટન લોખંડનું કામ પડે. ફેક્ટરી બંધાઈ જાય, ચાલવા લાગે, એને મેન્ટેનન્સ કરવાને માટે આટલી સિમેન્ટ કે એક નટ બોલ કે કઈ એટલાની જ જરૂર પડે છે. આ ફેક્ટરી 25મે વર્ષે બંધાઈ જાય પછી એને મેન્ટેન કરવાને વાસ્તે કેટલું જોઈએ? 24 બુકા તેવી પેલા આવા મોટા નહી, આટલા 24 કલાકના આટલા. હમણાં કઈ નહીં કરતા, ભૂખે નહીં મળતા. પહેલે આ શ્વાસની ગતિ બેસાડો, જો આનંદથી બેસી જાય 3-6 મહિનામાં ભૂખ ઓછી થશે, નીંદ ઓછી થશે, પોતાની મેરે કઈ કંટ્રોલ કરવો પડતો નથી. સાથે સાથે બીજા બી કંટ્રોલો આવે છે, જીભ પર કંટ્રોલ આવે છે, કાન પર કંટ્રોલ આવે છે. કોઈ મને કે તું તો ગધેડો છે, હશે તારો બાપ. અરે આમ એક્સાઇટ થઈ જવાનું શું કામ છે ભલા? અરે ભાઈ હું ગધેડો છું, હું તો મને વિચાર કરવો જોઈએ કે મેં શું કીધું. ઘોંચી ઘોંચી તો નથી કીધું ને મેં, તો પછી એ ગધેડો કેમ કહે છે? શાંતિથી વિચાર કરવાનો, એક્સાઇટ ના થઈ જવું. તારે આના પર કંટ્રોલ, આના પર કંટ્રોલ, તે બી આવવો જોઈએ ને ભાઈ સાહેબ. એ કંટ્રોલ ઓટોમેટિક આવવો જોઈએ. જ્યારે તમારા શરીરમાં એ આ સંપૂર્ણ રિધમ બેસી જશે પછી કોઈ કંટ્રોલનું કામ નથી, કોઈ કંટ્રોલનું કામ નથી, ઓટોમેટિક કંટ્રોલ બેસી જશે, જીવન સરળ થશે, ફિલોસોફીનું કામ નહીં પડશે, કોઈ યોગ શાસ્ત્રનું કામ નહીં પડશે, ગીતા પાઠનું કામ નહીં પડશે. કરવું તો બહુ સુંદર છે ગીતા પાઠ બધું, પણ આ જરૂરી છે અને તેથી કંઈક આપણે સુધરી જઈશું એ નથી. સુધારવાને માટે આપણી અંદરથી પોતાની મેળે ઓટોમેટિકલી આ બધું નીકળી જાય કચરો, અને તેની જગ્યાએ રિધમ અને શાંતિ બેસી જાય. 24 કલાક એવું જીવન આપને બનાવવાનું છે. અને જો આટલા સિમ્પલ શ્વાસથી જો આપણે બનાવી શકતા હોઈએ તો શા માટે ન કરવું જોઈએ? હવે આપણે થોડી રિફાઇનિંગ એક્સરસાઇઝ પર જઈએ. રિફાઇનિંગ, રિફાઇનિંગ એટલે સોનાથી કચરો છૂટતો, એટલે સોનું 24 કેરેટ થાય એ રિફાઇન ગોલ્ડ કહેવાય. આપણી અંદર જે કચરો બધો ભરેલો છે એને બહાર કાઢીને ફેંકી દઈએ તો આ શરીર 24 કેરેટ બની જાય, એટલે રિફાઇન બોડી થઈ જાય. અને એ કરવા માટે ખાલી 7 મિનિટની જરૂર છે રોજ, 7 મિનિટ, વધારે નહીં, 1 મિનિટની એક એક્સરસાઇઝ. કોઈ દિવસ તમે એવો ધંધો કર્યો છે કે 7 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને 700 કરોડ કમાયા છો? એવું આ છે, 7 મિનિટની અંદર જે તમને મળશે એ 700 કરોડ નહીં મળશે. એક જ ચીજ વેચાતી મળતી નથી, દેટ ઇઝ હેલ્થ. બાકીનું બધું વેચાતો મળે છે, મા બાપ બી મળે છે, બચ્ચા છોકરા બી વેચાતા મળે, પણ હેલ્થ વેચાતી મળતી નથી. કરોડો રૂપિયા આપો તો ભાઈ, માટે આ 7 મિનિટનો આપણે પ્રયોગ કરીએ. શાસ્ત્ર એમ કહે છે કે આપણા આ જીવનમાં કઈક કઈક બનાવો બની જાય, દુઃખ થાય, ઘણું દુઃખ થાય, મન દુઃખ બી થાય, અને તે બધું આપણને ગલી જવું પડે.
છૂટકો તો નથી, સંસારમાં જીવવું છે. એ કરતા કરતા શું થાય છે, આપણા બદનની અંદર ગ્રંથિ એટલે નોટ્સ બંધાય છે, અને એ ગ્રંથિઓ બંધાવવાની ચોક્કસ જગા છે. પહેલી તો આ નેક એન્ડ થ્રોટ, બીજું લંગ્સ, ત્રીજું આ કમર, પછી આ સાંધા. આ અહીંયા બધી ગ્રંથિઓ બંધાય છે. પેટમાં એસિડ ઝોન રેરાય છે, કારણ કે આ આપણું શરીર છે ને એ ખાલી કેમિકલ ફેક્ટરી છે, અને આપણા ઇમોશન્સ છે એ કેમિકલ્સ છે, અને કેમિકલ જરા આમ આમ થઈ જાય ને તો કંઈક ભલતાનું ભલતું આવું બને છે, અને તેને લીધે જાત જાતના દુઃખો પેદા થાય છે. આપણે ફરી પાછું ફિલોસોફી નથી કરતા, આપણે નથી કર્મને લાવતા નથી ધર્મને લાવતા વચ્ચે, પણ એ વાત સાચી છે કે આપણા ઇમોશન્સને લીધે આપને ખમવું પડે છે. આ બધી ગ્રંથિઓને જો આપણે પીગલાવી નાખીએ આપણા શરીરમાંથી, તો ફરી એકવાર આપણું શરીર નિર્મલ થઈ જાય છે. એ ગ્રંથિઓને આપણે કેમ પીગલાવશું એ આપણે જોઈએ. ભાદુસિંહ જે 36 પર મૂકો. આ ફાસ્ટ બ્રીધિંગ છે. નોર્મલી ફાસ્ટ બ્રીધિંગ આપણે કેમ કરીએ? આમ નથી ફાસ્ટ બ્રીધિંગ કરવાનું. ફાસ્ટ બ્રીધિંગ આ રિધમ પર કરવાનો છે. આ રિધમ શું છે? 1 2 3 5 6, 1 2 3 5 6. ટ્રાય કરી જાઓ ને. પહેલે 10 સેકન્ડ કરજો, વધારે નહીં. એક 2-4 શ્વાસ લેતો વધારે નહીં. દર અઠવાડિયે, દર 15 દિવસે 1-2 શ્વાસ વધારતા જજો. 6-1 મહિનામાં જો 1 મિનિટના 36 શ્વાસ પર આવી જજો. આ હું કાં કહું છું, તમે કાલે બી આ સ્પીડે કરી શકો, પણ અહીંયા બેઠેલા ભાઈ બહેનોની વચ્ચે કોઈકને બ્લડ પ્રેશર હોય, કોઈના હાથની તકલીફ હોય, તેથી આ હું ધીરે ધીરે જવા માટે સલાહ આપું છું. પહેલે 10 સેકન્ડ 15 સેકન્ડ કરજો, વધારે નહીં કરતા. નેક્સ્ટ વીક 20 સેકન્ડ કરજો, નેક્સ્ટ વીક 25 સેકન્ડ કરજો. એમ કરતાં કરતાં 1 મિનિટના 36 બ્રેથ આ રીતે ચાલે એમ કરજો.
પછી તમારું બ્લડ પ્રેશર બી ઉતરશે અને તમારા હૃદયના રોગો બી ધીરે ધીરે બહાર નીકળશે. પણ પહેલેથી બહુ જ ખુશ થઈને છત્રી શરૂ નહીં કરી દેતા, નહીં તો પછી તમારા ઘરવાળા મારા પર લખશે કે ભાઈ આ શું કીધું તમે. હવે બીજી ચાલુ રાખો. હા, ઇંગ્લિશમાં એબ્ડોમન કહીએ છે. ખોરાક ખાવાથી જે દુઃખ થાય છે ને એ એરિયા છે. અહીંયા આપણે શ્વાસ લેતા નથી, શ્વાસ આટલે બધા જ આવે કારણ કે ફેફસા આટલામાં જ છે. પણ શ્વાસ જ્યારે ઊંડાણથી લેવાય ત્યારે આ ડાયફ્રામ આમ થાય, ડાયફ્રામ આમ દબાવવાથી પેટ બહાર આવે છે. તેથી આપણે પેટનું મૂવમેન્ટ જ જોઈશું, શ્વાસ લઈશું પણ પેટનું મૂવમેન્ટ સ્ટડી કરીએ. શ્વાસ લેવ તારે પેટ બહાર આવે, શ્વાસ લેવ તારે પેટ બહાર આવે, શ્વાસ છોડો તારે પેટ અંદર જાય. જરા ટ્રાય કરો. એથી શું થાય, જે તમે જાસ્તી ખાધું હોય ને એ પીગલી જાય, થોડી ચરબી બંધાઈ હોય ને એ પીગલી જાય, જે ડાયજેસ્ટિવ જ્યુસ ના નીકળતો હોય ને એ નીકળવા માંડે. અને 3 સ્ટેપ રિધમની સાથે આ બી એક્સરસાઇઝ કરો ને બધું નીકળી જાય, દરેક ચીજ નીકળી જાય. હવે આપણે ત્રીજી એક્સરસાઇઝ કરીએ. આ દુખે છે, આ દુખે છે, હવે જો અંગોતા ના પકડાતો હોય તો અહીંયા પકડે, એક મિનિટ નહીં આવો, બીજો એક મિનિટ નહીં આવો, આસ્તે આસ્તે મોટા પકડાઈ જાય ને તારે આવું. હવે મ્યુઝિક ચલાવો. શ્વાસ લેજો અને આસ્તે આસ્તે અંગોઠા આવી જજો. આ છૂટી જશે, આ છૂટી જશે, આ છૂટી જશે. સમજી ગયા? આ અંગોઠા પકડવાના અને શ્વાસની ગતિ ચાલુ રાખવાની. 1 મિનિટના 36 શ્વાસ. તન એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ, 3 મિનિટ પૂરી થઈ ગઈ. હવે મ્યુઝિક વગરના 3 બીજી એક્સરસાઇઝ. 4th એક્સરસાઇઝ. ઇન્સ્ટોલમેન્ટ. ભાઈ ફાઇનાન્સ વાળાઓને માટે આ નથી, આ દર્દીઓને માટે છે.
ઇન્સ્ટોલમેન્ટ થી શ્વાસ લેવાનો. આપણે કેમ શ્વાસ લે છે? હવે શ્વાસ લેવાનો છે ઇન્સ્ટોલમેન્ટ થી, એટલે ટ્રાય કરો ને કાઢવાનું, મોનેથી કાઢવાનું જોરથી. એમ કરશો ને બધું દુઃખ નીકળી જશે. ખાલી હસાવા નથી કહેતો, ખરેખર નીકળી જશે. શું? હા, પછી બે ચાર અઠવાડિયે જાય, ચાર ઇન્સ્ટોલમેન્ટ, બીજા અઠવાડિયે જાય કે પાંચ ઇન્સ્ટોલમેન્ટ, પછી વધારે નહીં. હા, પાંચ ઇન્સ્ટોલમેન્ટ પર જવાય. સમજી ગયા? આપણે તનથી શરૂ કરીએ. હા, ગયું સાવ ગયું, બધું ગયું. હવે પાંચમી એક્સરસાઇઝ કરીએ. પાંચ છ બ્રેથ લેવાશે કે ઘણા ના લેવાય? મિનિટના કેટલા થાય તે જોજો, કેટલા ઇન્સ્ટોલમેન્ટ પર આધાર છે. જો તમે પાંચ ઇન્સ્ટોલમેન્ટ લો તો એક બ્રેથને જાસ્તિ ટાઈમ લાગે, ખરું ને? ત્રણ ઇન્સ્ટોલમેન્ટ લો તો ઓછો ટાઈમ લાગે, તો પણ એક મિનિટથી વધારે કરવું નહીં કોઈ બી એક્સરસાઇઝ. સમજી ગયા? હવે પાંચમી એક્સરસાઇઝ છે ને, એના ચાર તબક્કા છે, ફેઝ. એક તો શ્વાસ લેવાનો, બીજો શ્વાસ લીધેલો રોકી રાખવાનો, ત્રીજું શ્વાસને છોડવાનો, અને પછી શ્વાસ છોડેલા ખાલી ફેફસાને રાખી મૂકવાના ખાલી. ચાર ફેઝ એટલે કે એ બી આપણે 1 2 3 તન જ રાખીએ. 1 2 3 બોલે એટલે બ્રેથ લેવાનો, પછી રોકવાનો તન, પછી છોડવાનો, પછી ખાલી ફેફસા. 1 2 3 એટલે 12 સેકન્ડમાં એક બ્રેથ થશે, એક મિનિટમાં આવા 5 બ્રેથ થશે. જરા ટ્રાય કરો. 1 2 3 શ્વાસ લો, 1 2 3 શ્વાસ રાખો, 1 2 3 શ્વાસ છોડો, અને ખાલી ફેફસા. 1 2 3 પાછું, 1 2 3 શ્વાસ લો, 1 2 3 રોકો, 1 2 3 છોડી દો, 1 2 3 ખાલી રાખો. સમજી ગયા? સમજી ગયા? 12 સેકન્ડમાં એક બ્રેથ. એ જો પાવર આવ્યો ને ગયો, ભગવાન આવ્યો ને ગયો. અને હવે આ છેલ્લી એક્સરસાઇઝ, 6th. મેં તમને કહ્યું તેમ આપણે સામાન્ય માણસ કંઈક એવા અનુભવો થાય, મન દુઃખ થાય, કોઈ વખત બહુ ખુશાલીના બી સમય આવે, પણ તમને બધાને એક અનુભવ તો થયો જ હશે કે ખુશાલીથી કે દલગીરીથી બહુ ઇમોશન સ્ટ્રોંગ હોય તો તમારાથી બોલી શકાશે નહીં, ચોકિંગ થાય છે ગળામાં, ચોકિંગ થાય છે. એ થવાનું કારણ એ કે ઇમોશનની ગ્રંથિ સૌથી મજબૂત અહીંયા બંધાય છે, કારણ કે ઇમોશન બી આપણે આમ ગલી જવું પડે છે, અને એની ગ્રંથિ અહીંયા બંધાય છે અને અહીંયા બંધાય છે, અને પછી ડૉક્ટર તમને કોલર પહેરવા કહે છે, એમાં આપણું કલ્યાણ થાય નહીં. એ ગ્રંથિને પીગલાવવાની છે.
એ ગ્રંથિને જેમ પાંચમી એક્સરસાઇઝ કીધી તેમ એમાં બી ચાર સ્ટેજ છે. એક તો કે પહેલો ઊંડો દમ લેવાનો, મો બંધ ને નાક બંધ કરવાનું. આ ચીન છે ને તા ખાંચો છે ને એમાં દબાવી દેવાની અને પછી ત્રણ વખત ગળવાનું. જો આપણે શ્વાસ લઈએ, ચાલો ઊંડો શ્વાસ લો, મો બંધ નાક બંધ, અહીંયા દબાવી દો. હવે ગળવાની કોશિશ કરો. કઈ કાનમાં કસામાં પવન ભરાય છે? પાછું કરીએ, ઊંડો શ્વાસ લો, મો બંધ નાક બંધ, આ દબાવી દો, ગળો. કાન બાનમાં હવા ભરાઈ જશે? હા. આટલા ભાગમાં આપણી પાંચે ઇન્દ્રિયો છે અને એ પાંચે ઇન્દ્રિયો આપણને નચાવે છે. આપણે આ એક્સરસાઇઝ કરીને પાંચે ઇન્દ્રિયોને સરખી કરી દઈએ કે આપણને ભવિષ્યમાં સતાવે નહીં. આવી એક મિનિટ કરવાની છે. ઊંડો શ્વાસ લેવાનો, મોં બંધ રાખવાનું, નાક પકડીને કહેવા ના નીકળે, આ ચીન રોવાની એટલે લોક થઈ જાય. આમ ત્રણ વખત કરવાનું. એ એક થયો. એક મિનિટમાં પાંચ છ સાત જેટલી થાય એટલું કરવાની, વધારે નહીં. છ મિનિટની આ છ એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ. જો તમે બરોબર મન મૂકીને જો રોજ કરો, આ એક્સરસાઇઝ તો બહુ સિમ્પલ છે, પણ એક ચીજ બહુ મુસીબતની છે, બહુ મુશ્કેલ છે. એ છે કે રોજ કરવાની. મારા ગુરુદેવે કહ્યું કે 7-1=0. અઠવાડિયાના 7 દિવસ, એક દિવસ સુઈ રહ્યા એટલે અઠવાડિયું ગયું. પછી આગળ ચાલતા મને કે 30-1=0. મહિનામાં એક દિવસ ના કીધું એટલે મહિનો બરબાદ થઈ ગયો. પછી વળી આગળ ચાલ્યા તારે કે 365-1=0. વર્ષમાં એક દિવસ ચૂકી ગયા તો બહુ ચૂકી ગયા. આ તેરા મુશ્કેલ છે, એના પર ધ્યાન આપવું પડશે તમને કે રોજ થવી જોઈએ. એક્સરસાઇઝ તો બહુ સિમ્પલ છે, પણ આ રોજ કરવી જોઈએ ને એ જરા મુસીબતની વાત છે. 7મે વર્ષેથી શરૂ કરીને આજે 76મા વર્ષે બી હું આમ ના કહી શકું કે મેં 4 દિવસ ગુમાવ્યા છે. સમજી ગયા? તો એનું પરિણામ એ કે આ 76 વર્ષમાં માથું શું દુખવાનું હોય કે પેટમાં શું દુખવાનું હોય કે આજે ફીવર આવે છે કે આજે ગમતું નથી કે આજે તેમ છે કે આમ છે હું જાણતો નથી. આ 6 મિનિટના પ્રયોગથી હું જાણતો નથી. અને હું ઈચ્છું છું કે તમે પણ એ ભૂલી જાઓ બધું. હું ગયા મહિને માઇસો ગયો હતો તો આ જ વાતને માટે ગયો હતો. મુશ્કેલી એ છે રેગ્યુલર કોઈ થતું નથી, કરતું નથી. ત્યાં મેં એ લોકોને શું પ્રોમિસ આપ્યું ખબર છે? ત્યાં એ લોકો ઇંગ્લિશ સમજે, નહીં તો પછી એ લોકોને પેલું નું ગુનું ગુનું શું બોલે તે કઈ તે લેંગ્વેજ જાણે એ લોકો. તો મેં એ લોકોને કહ્યું, આઈ ગીવ યુ માય હેલ્થ, આઈ ગીવ યુ માય લવ, યુ ગીવ મી યોર એલમેન્ટ્સ. તેમ હું તમને કહું છું, આઈ ગીવ યુ માય હેલ્થ, આઈ ગીવ યુ માય લવ, યુ ગીવ મી યોર એલમેન્ટ્સ. અને સો દેટ યુ ગીવ મી યોર એલમેન્ટ્સ, તમારી પાસે આ 6 મિનિટ એવરી ડે ને માટે જોલી ફેરવું છું. 6 મિનિટ થઈ ગઈ. પછી 7મી મિનિટ આવે છે.
સાતમે આસમાને ભગવાન બેઠેલો હોય ને, તેમાં 6 મિનિટ પછી સાતમે આસમાને ભગવાન બેઠેલો છે એને મળવાનું છે. એને હું ઇંગ્લિશમાં ગોલ્ડ નગેટ કરીને કહું છું, 24 કેરેટનો સોનાનો ટુકડો, એ સાતમી એક્સરસાઇઝ છે. એ કેમ કરશું આપણે? આ નાભી છે, નેવલ, કઈ વાત, એની ઉપર આ પેજ છે. ખાધાથી બીમારી જે થાય છે એ આ પેજ છે, એને આપણે ભૂલી જઈએ હમણાં. આ નાભીની નીચે જે છે પેટ, લોઅર એબ્ડોમન, કહે છે કે એ ભગવાનના દ્વાર ખોલે છે. આ લોઅર એબ્ડોમન છે ને, એ ભગવાનના દ્વાર ખોલે છે. એને માટે એક સિમ્પલ એક્સરસાઇઝ છે. પહેલે શ્વાસ કાઢી નાખવાનો અને આ નાભીની નીચેનું જે એબ્ડોમન છે ને એને અંદર લેવાનું. શ્વાસ કાઢી નાખો, આ લો એબ્ડોમનને અંદર ખેંચો, જો શ્વાસ કાઢી નાખો, ખેંચો 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 અંદર, શ્વાસ કાઢી નાખો, ખેંચો શ્વાસ કાઢી નાખો, આ નીચેનું એબ્ડોમન ખેંચો ખેંચો. પ્રેક્ટિસ પહેલે 5-10 સેકન્ડ ની કરો, શ્વાસ કાઢી નાખો અને આ લો એબ્ડોમન અંદર ખેંચો ખેંચો, ખેંચેલું રાખો, શ્વાસ નહીં લેતા. આ 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ એમ કરતા 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 2 મિનિટ પર પહોંચી જાઓ. 2 મિનિટ એ શ્વાસ લેવાનો નહીં અને આ લો એબ્ડોમન ખેંચેલું રાખવાનું. થયું એ અર્ધી એક્સરસાઇઝ, બાકીની અર્ધી કેમ કરવાની? આ શ્વાસ કાઢી નાખી, એને ખેંચેલું રાખવાનો અને પછી શ્વાસ અહીંયા ઉપર ફાસ્ટ, આ ખેંચેલું રાખવાનો ને શ્વાસ અહીંયા ઉપર છાલકો ફાસ્ટ. જો ટ્રાય કરો, ભગવાનને અસર થાય, ત્યાંથી ભગવાનને અસર થાય છે, બહુ ભયંકર અસર થાય. શ્વાસોશ્વાસ લેતી વખતે ત્યાંય પણ ફૂલે સંકોચ જાય છે, કોન્ટ્રિક્ટ કીધું, ટ્રાય કરો, ખેંચો ના અંદર એબ્ડોમેન, 10 સેકન્ડ ખેંચી રાખો ને, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 છોડી દો. ભગવાનનો દ્વાર ખોલે છે. માધવપુરમાં આપણે રાજન વિધમ કહીએ, મૈસૂરમાં ગોલ નગેટ કહું છું, રાજકોટમાં ભગવાનનો દ્વાર કહું છું. ઇફેક્ટ એક જ થવાની છે, ભગવાનનો દ્વાર ખુલી જશે. શા માટે, શા માટે હું આમ બોલું છું? આપણે આખા શરીરમાં એક આટલો એરિયા છે રાજકોટ જેટલો, કે જે આપણા સેક્સ ઓર્ગન એન્ડ એનસ ની વચ્ચે જ છે. આટલો એરિયા બહુ થાય તો 1.5 સ્ક્વેર ઇંચ, શું, રાજકોટ જેટલો. એ જગા પર આપણું સૂક્ષ્મ શરીર પ્રાણ અંદર લે છે અને એ પ્રાણની ગતિ છે બહાર. પણ એ પેરિનિયમનો જે એરિયા છે એ આપણા ખ્યાલની બહાર જવાથી ઊંઘાઈ ગયો છે.
એને પાછો જાગ્રત કરવાનો છે. અને જે દિવસે એ જાગ્રત થશે તે દિવસે ભગવાનના દ્વાર ખુલી જશે. કેમ? તે દિવસથી તમારું શરીર પ્રાણ લેતું થશે. પ્રાણ એટલે કોસ્મિક બ્રેથ. પ્રાણ એટલે કોસ્મિક બ્રેથ. આપણે જે લઈએ છીએ એ પોલ્યુટેડ બ્રેથ. અને પોલ્યુટેડ બ્રેથ આપણને કેટલી મદદ કરી શકે? જ્યારે કોસ્મિક બ્રેથ આપણા શરીરમાં વહેતો થશે અને તે પરિણામથી માંડીને અહીં પૂગશે, તે દિવસે આ ચંચલ ભેજું મગજ તમારું ખુલી જશે. તમે વિચાર કરશો કે મેં યોગ તો કીધું નથી, સાધના કીધી નથી, આટલી બધી શાંતિ હું કેમ અનુભવું છું? એવો તમને એક્સપિરિયન્સ થશે. માટે આ એક મિનિટની એક્સરસાઇઝ, સાતમી એક્સરસાઇઝ જરૂર કરજો.